रागजि भक्तमेव मनघम्। ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदास चरणम्। राजम् तथा वन्दे श्री प्रमुखं महंत गुणिनं मोक्षाय भक्त्या सदा। मन गमे है कैपिटल एस ए एम पी। કંઈક આપણે વાત સાંભળવા થઈ ગઈ એમના મનને કંઈ પ્રશ્ન હોય પણ નિરાકરણ થયા અને બેસીને કંઈ વાત કરવાથી પણ નિરાકરણ થઈ જાય છે એટલે ભેગા બેસવાથી ભેગા જમવાથી પણ એક આપણી કુટુંબ ભાવનાઓ એક રહે છે। પહેલું સ્કૂલ તો આપણી ઘરની છે એટલે આપણે ઘર સભાની વાત કરી કે ઘરમાં બેસીને ભેગા બેસીને પોતે આ પ્રમાણે ભજન થાય કીર્તન થાય તો છોકરા બેસે તો એને પણ સંસ્કાર મળે કે ઘર સભા કરવાથી શું ફાયદો છે તો ભેગા બેહો તો તમને એકબીજાની આત્મીયતા વધે ભેગા ભોજન કરો તો તમારી આત્મીયતા વધે। સભા મોસ્ટ ઇફેક્ટિવ અને એટ લાર્જ છે। સને 1987 મુંબઈ। પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પત્ર લેખન કરી રહ્યા હતા। બાજુમાં પત્રોનો વિશાળ ખડકલો હતો। એક હરિભક્તે સ્વામીશ્રીને પૂછ્યું, સ્વામી આ બધી ટપાલોમાં શું હોય? સ્વામીશ્રી કહે, દુઃખની વાતો। હરિભક્તે ફરી બીજો પ્રશ્ન પૂછ્યો, સ્વામી આ બધા દુઃખ ટાળવાનો કોઈ ઉપાય ખરો? સ્વામીશ્રીએ એક જ શબ્દમાં જવાબ આપ્યો, ઘર સભા। ઘર સભા ઉપલબ્ધ દ્રષ્ટિએ જોતા ઘર સભા જવાબ એક શબ્દથી વિશેષ શું છે? પરંતુ જરા ઊંડાણથી વિચારીએ, આ એક શબ્દમાં છુપાય છે કુટુંબ શાંતિથી વિશ્વ શાંતિની વિરાટ વિભાવના। ઘર સભા, ઘર સભા એ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે
સમગ્ર વિશ્વના અનંત પરિવારોને આપેલા સુખ શાંતિના મંગલ આશીર્વાદ છે. ઘર સભા એક બે નહીં, હજારો પરિવારો આ આશીર્વાદના છત્ર તળે આર્થિક, શારીરિક, માનસિક, કૌટુંબિક પ્રશ્નો વચ્ચે પણ નંદનવન સમૂહ સુખ માણે છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, આજે પરિવારોમાં દિન પ્રતિદિન આત્મીયતા અને આધ્યાત્મિકતા ઘટતી જાય છે, પરિણામે કંકાસ થાય છે, મનમેળ રહેતો નથી. આત્મીયતા અને આધ્યાત્મિકતાના આપણા મૂળ સંસ્કારો પાછા લાવવા અઠવાડિયે ઓછામાં ઓછું બે દિવસ ઘર સભા કરવી જ, તો જ કુટુંબમાં અને અંતરમાં શાંતિ રહેશે. આ સંદર્ભમાં ભાવિક ભક્તો માટે ઘર સભાના જુદા જુદા 7 વિકલ્પો અહીં પ્રસ્તુત કરવામાં આવ્યા છે. આપના પરિવારના સમય અને સંજોગ મુજબ આપ અઠવાડિયામાં કોઈ 2 વિકલ્પો અપનાવી ઘર સભા કરી શકો છો. આ દરેક વિકલ્પમાં શરૂઆતમાં 2 મિનિટ ધૂન બોલાવી, અંતમાં 1 મિનિટ ધ્યેય મંત્ર અને પૂર્ણાહુતિ શ્લોકનું ગાન કરવું, વચ્ચેના સમયગાળામાં જુદી જુદી 7 રીતે ઘર સભા કરી શકાય છે. આ વિકલ્પ દરમિયાન પરિવારના કોઈ એક સભ્ય દ્વારા ધર્મગ્રંથ કે મહાપુરુષોના જીવનચરિત્રોનું 5-7 મિનિટનું વાંચન કરવું તથા અન્ય સૌએ એકાગ્રતાપૂર્વક શ્રવણ કરવું. આજે આપણે પ્રહલાદનું આખ્યાન સાંભળીશું. હિરણ્યકશ્યપ નામનો એક અસુર હતો, પરંતુ ભગવાનની ઈચ્છાથી અસુરને ઘરે ભક્ત પ્રહલાદનો જન્મ થયો. પ્રહલાદની ભક્તિ અટકાવવા માટે પિતાએ તેને મારવા ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ દરેક વખતે ભગવાને તેની રક્ષા કરી. અંતે ભગવાને સિંહ રૂપ ધરી હિરણ્યકશ્યપનો વધ કર્યો. વાંચન બાદ પરિવારના સભ્યોએ તે પ્રસંગ કે આખ્યાન કે બોધ પર ગોષ્ઠી કરવી. તો બોલો બેટા, આપણે આ પ્રસંગ પરથી શું શીખ્યા? આપણે નાનપણથી જ ભક્તિ કરવી જ જોઈએ. બહુ સરસ. ભક્તિ કરીએ તો ભગવાન આપણી રક્ષા કરે છે, અને ભક્તિ કરવામાં ડર ન રાખવો જોઈએ. વાંચન અને ગોષ્ઠી બાદ પરિવારમાં છેલ્લા 2-3 દિવસમાં જે કંઈ નવું થયું હોય તેના વિશે ચર્ચા વિચારણા કરવી. બેટા, આજે તું સ્કૂલમાં શું શીખ્યો? આજે અમારા શિક્ષકે શિવાજીની વાત કરી, ખૂબ મજા આવી. શાબાશ બેટા, શાબાશ. સાંભળો સાંભળો, આપણે આવતા રવિવારે સારંગપુર દર્શન કરવા. 20 મિનિટમાં રોજના ખુલાસા એવા તો થઈ જાય છે કે પરિવાર વચ્ચે તિરાડ પડે જ નહીં. ઘર સભા ખરેખર એક ચમત્કાર છે. બીજો વિકલ્પ છે સમૂહ પ્રાર્થના. સમૂહ પ્રાર્થના રૂપે જનમંગલ નામાવલીનો પાઠ કરવો અથવા પરિવારમાં બધાને આવડતી કોઈ એક પ્રાર્થનાનું સમૂહમાં ગાન કરવું. સૌપ્રથમ બાજોઠ પર લાલ કપડું પાથરી ભગવાનની મૂર્તિનું સ્થાપન કરવું, બાદ મૂર્તિને ચાંદલા કરી પુષ્પો ચડાવી પૂજન કરવું, ત્યારબાદ જનમંગલ નામાવલીનો પાઠ. શ્રી ભક્તિ ધર્માત્મજાય નમઃ. ઓમ શ્રી અજન્મને નમઃ. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. અને ત્યારબાદ પ્રાર્થનાનું ભક્તિભાવપૂર્વક ગાન કરવું. ઇતની શક્તિ હમે દેન દાતા, મન કા વિશ્વાસ કમજોર હોના. ત્યારબાદ સ્વામિનારાયણ મંત્રની ધૂન સાથે તાળી વગાડી શુભ સંકલ્પો ભગવાન સમક્ષ રજૂ કરવા. પરમ પૂજ્ય સ્વામીશ્રીનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે, પરિવારમાં સૌ તને મને ધને સુખી રહે. આ શુભ સંકલ્પ બાદ પરિવારના સૌ સભ્યોએ એકબીજા માટે પ્રાર્થના કરવી. મમ્મીની તબિયત સારી રહે, મમ્મીની PhD નિર્વિઘ્ને પૂરી થાય. પ્રાર્થના તો ખુદ એક ચમત્કાર જ છે. ઘર સભા દ્વારા સમૂહ પ્રાર્થના થાય તો અશક્ય શક્ય થાય છે. ઘર સભા ખરેખર એક ચમત્કાર છે. હિન્દુ સંસ્કૃતિની અતિ મંગળ પરંપરાઓ પૈકીની એક પરંપરા એટલે આરતી. ત્યારબાદ સમૂહમાં ભગવાનને થાળ ધરાવવો. મારે ઘેર આવજો છોગલા ધારી, મારે ઘેર આવજો છોગલા ધારી, લાડુ જલેબી ને સેવ સુવાળી, હું તો ભાવે કરી લાવી છું ભારી. મારે ઘેર આવજો છોગલા ધારી, મારે ઘેર આવજો છોગલા. ત્યારબાદ ઘરના સૌ સભ્યોએ એકબીજાને પ્રણામ કરવા.
ત્યારબાદ પરિવારના સૌ સભ્યોએ ભેગા થઈ ભગવાન પાસે માતૃ પિતૃ ઉપકાર ગીત ગાવું. અગણિત છે ઉપકાર. વિધિ વિધાનો દ્વારા પરિવારમાં આઠ આટલો પ્રેમ ભાવ આવે અને સૌ ભેગા થઈ ભગવાનનો પ્રસાદ જમે એ પરિવારથી અશાંતિ જોજનો દૂર રહે તે નિર્વિવાદ છે. ઘર સભા ખરેખર એક ચમત્કાર છે. રમત એ બાળક અવસ્થાનો વિષય લાગે, પરંતુ એવું નથી. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, બાળકો સાથે આત્મીયતા વધારવી હોય તો તેની સાથે બેસો, વાતો કરો, આનંદ કરો, તેને સારી વાતો શીખવો, તો મોટા થઈ તે તમારી ઈચ્છા મુજબ જીવન જીવશે. ટૂંકમાં રમત ગમત એક્ટિવિટીના આ વિકલ્પમાં પરિવારના સૌ સભ્યોએ ભેગા થઈ રમત રમવી. આજે આપણે બધાએ ફુગ્ગાની ગેમ રમવાની છે. પણ એમાં કરવાનું શું? પહેલા તું આ ફુગ્ગો તો ફૂલાવ. લે બાંધી દે ને. જો બેટા, આ ફુગ્ગો તમારા બંને માંથી સૌથી વધારે જે માથા દ્વારા હવામાં ઉપર રાખે તે વિજેતા. ઓકે પપ્પા, તો હું પહેલા રમીશ. હું જીતી ગઈ, હું જીતી ગઈ. રમત અહીંથી અટકતી નથી. તો હવે આપણે સૌ ભેગા મળીને રમત રમીશું. હા મળે. જોઈએ ફુગ્ગો હવામાં કેટલી વાર અધર રહે છે. આહા, આ તો પડવાનો જ નથી. આજ તો વાત છે, આપણે સૌ હાથમાં હાથ મિલાવીએ. ધારો કે ફુગ્ગો એ જીવનનો એક પ્રશ્ન છે. વ્યક્તિગત રીતે પ્રશ્નો ઉકેલવા મથીએ તો મહેનત વધુ પડે, પણ ભેગા થઈને મંડીએ તો પ્રશ્ન સામે આસાનીથી જજુમી શકાય અને આમ પ્રશ્ન સોલ્વ પણ કરી શકાય. ચાલો હવે હું બોલાવું એમ બોલો. સંપતિ. સમય 20 મિનિટ. રમત નાની પણ પરિવારમાં પરસ્પર પ્રેમનો ધોધ વરસે. ઘર સભા ખરેખર એક ચમત્કાર છે. આ વિકલ્પ દરમિયાન BAPS.org વેબસાઇટ પરથી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની કે સંસ્થાની અન્ય કોઈ નાની વિડીયો સૌએ સમૂહમાં જોવી. એક વ્યક્તિ કે જેણે પહેલેથી વિડીયો જોઈ પ્રશ્ન વિચારી લીધા હોય તેમણે વિડીયો બાદ સૌને પ્રશ્નો પૂછવા. મધ્યખંડમાં આરતી કોણ ઉતારતું હતું? મહંત સ્વામી મહારાજ. સરસ. મહારાજે કેવા કલરના વાઘા પહેર્યા હતા? મરૂન કલરના. મહંત સ્વામી મહારાજે આજે કઈ સીડીનું ઉદ્ઘાટન કર્યું હતું? પપ્પા મને ખબર છે, સુખકારી ઘનશ્યામ. વાહ સરસ. આ સિવાય કોઈ અન્ય મોટિવેશનલ વિડીયો પણ આપ જોઈ શકો છો. ત્યારબાદ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સ્વાસ્થ્ય માટે અને પરિવારની તને મને ધને સુખાકારી માટે સૌએ એક એક માળા ફેરવવી. ટીવી, મોબાઈલ, ઇન્ટરનેટ વગેરે માધ્યમોનો આધ્યાત્મિકતા અને આત્મીયતા વધારવા માટે ઉપયોગ કરવામાં આવે તો ચમત્કાર થઈ જાય છે. ઘર સભામાં એ જ પ્રયાસ છે. ઘર સભા ખરેખર એક ચમત્કાર છે. આજકાલ ઇન્ટરનેટ મોબાઈલના સ્પર્ધાત્મક યુગમાં ટકવા નોકરી ધંધા અભ્યાસની ભાગદોડ વગેરેના કારણે ઘરના સભ્યો એકબીજાને સમય આપી શકતા નથી. સૌ ઘરમાં રહેવા છતાં એકબીજાથી દૂર હોય છે. આ સંદર્ભમાં સમૂહ સેવાનો વિકલ્પ આ પ્રશ્ન દૂર કરી એકબીજાને સમજવામાં મદદરૂપ થશે. આ વિકલ્પ દરમિયાન અનાજની સફાઈ, વાસણ ધોવા, કપડાં ધોવા, કપડાંને ઇસ્ત્રી કરવી, રસોઈ વગેરેમાંથી જે જરૂરી હોય તેમાંનો સૌએ એક વિકલ્પ પસંદ કરવો. તો ચાલો આજે સૌ રસોડામાં સેવા કરીએ. કોઈ ટિપ્પણીની જરૂર નથી. પરિવારના સૌને પોતપોતાના કામ તો હોવાના.
કોઈને પૈસા કમાવાના છે, કોઈને ભણવાનું છે, કોઈને કૌટુંબિક સંબંધો નિભાવવાના છે. પરંતુ જ્યારે કુટુંબના સૌ એક જ કામમાં જોડાય છે ત્યારે તેનો ઉજાસ કંઈક જુદો જ નીકળી ઉઠે છે. એક વાર અનુભવ તો કરી જુઓ, આત્મીયતાનો ચમત્કાર અનુભવાશે. ઘર સભા ખરેખર એક ચમત્કાર છે. હિન્દુ ધર્મમાં ઉત્સવોની પરંપરા છે. એક રૂટીનમાં ચાલતા જીવનને ઉત્સવો દ્વારા ચેન્જ મળે છે. દિવાળી, જન્માષ્ટમી, હિંડોળા, લગ્નની વર્ષગાંઠ, જન્મદિન, ઉત્સવોની તો પરંપરા છે. ઉત્સવ મુજબ, આપણી અનુકૂળતા મુજબ ઘરમાં શણગાર કરવા, ભેગા થઈ ઘર મંદિરમાં ભગવાનનું પૂજન કરવું, ઉત્સવને અનુરૂપ વિધિઓ કરવી. સમૂહમાં કીર્તન ગાન કરવું. કરતા છૂટે મારો પ્રાણ પ્રભુ એવું માનું. આપણા સૌનો જન્મ સત્સંગ કરી સુખ શાંતિપૂર્વક જીવન જીવી મોક્ષ કરવા માટે થયો છે. નાના મોટા પ્રસંગોમાં મતભેદ તો થવાના, પણ આપણા વચ્ચે મનભેદ ન થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. આપણું ઘર સંપેલું ઘર, આપણો પરિવાર સંપેલો પરિવાર. સંભ અને એકતાના આ ગુંજનનો સૂર ભલે વામન હોય, પરંતુ તેમાં વિશ્વ શાંતિની વિરાટ સુરાવલીઓ સમાયેલી છે. ઘર સભા ખરેખર એક ચમત્કાર છે. દર અઠવાડિયે ફક્ત બે વખત 20-20 મિનિટની ઘર સભા અને પરિવારના તમામ પ્રશ્નોનું નિરાકરણ. આટલી સહેલી અને સુંદર તક એક વાર તો ઝડપી જુઓ. ફક્ત એક વાર, હા ફક્ત એક વાર ઘર સભા શરૂ કરીએ. દરરોજ કર્યા વિના રહેવાશે નહીં. ઘર સભા એ કેવળ અભિયાન નથી, પરંતુ પરમ પૂજ્ય વિશ્વવંદનીય યુગ પુરુષ પ્રમુખ સ્વામી મહારાજના અંતરના આશીર્વાદ છે. એમના શતાબ્દી મહોત્સવ પ્રસંગે એમને ભાવાંજલિ રૂપે આપણે તેમના ચરણે ઘર સભાનું પુષ્પ ધરીએ. એ જ અભ્યર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સબ દર્દો કી એક દવા ઘર સભા. ગુજરાતીમાં એક કહેવત છે કે પૃથ્વીનો છેડો એટલે ઘર. માણસ જ્યારે આખી દુનિયામાં ફરીને જ્યારે પોતાના ઘરે આવે છે ત્યારે તેને રાહતનો અનુભવ થાય છે. આ ઘર એટલે કેવળ ઈંટ, માટી કે લાકડાનું માળખું જ નહીં, ઘર એટલે કુટુંબના પ્રત્યેક માનવીઓની પરસ્પર પ્રેમ હોય, લાગણી હોય, હૂંફ હોય અને પ્રત્યેકને અંતરમાં ભગવાન પ્રત્યેની નિષ્ઠા હોય તેને ઘર કહેવાય. આજના વાતાવરણની અંદર આવા પ્રશ્નો તો આપણને સંભળાતા જ હશે કે મારો દીકરો એકનો એક છે પણ કહ્યું તો કરતો જ નથી, હવે શું કરવું? મારા છોકરાને ટીવી આગળથી ઉખેડવો કેમ? મારા પપ્પાને મારે વ્યસન મુક્ત કરવા છે પણ સમજાવવા કઈ રીતે? ઘરમાં બધાના મન જુદા જુદા છે, કોઈને કઈ કહેવાતું જ નથી અને જો કહીએ તો તરત જ શોર્ટ સર્કિટ થઈ જાય. આવા આવા પ્રશ્નો, વ્યથાઓ અને સમસ્યાઓ તો આપણી સાથે સંકળાયેલી જ હશે. આ સમસ્યાઓનો ઉકેલ સમજણનો સથવારો જ છે અને આ સમજ અને આ પ્રશ્નોના ઉકેલ આપણે એક એવા મહાન પુરુષ પાસેથી મેળવીએ કે જેમણે પોતાના જીવનકાળ દરમિયાન 95 વર્ષ સુધી પોતે અનેક લોકોના પ્રશ્નો સાંભળ્યા છે અને લોકોના જીવનમાં રસ લીધો છે. તેમણે દેશ અને વિદેશમાં 17,000થી વધુ ગામોમાં વિચરણ કરી અને 7,00,000થી વધુ પત્રો લખી અને વાંચીને લાખો લોકોના હિતનું વહન કર્યું છે અને આવા મહાન પુરુષ છે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ. સને 1987માં મુંબઈમાં એક હરિભક્તે ટપાલોનો ઢગલો જોઈને બાપાને કહ્યું કે બાપા આટલી બધી ટપાલો આવે છે,
આમાં શું હોય છે? ત્યારે બાપાએ કહ્યું, બીજું શું હોય, પત્ની માંદી છે, કોર્ટમાં કેસ ચાલે છે, દુકાન બરાબર ચાલતી નથી, દીકરાનું શક પણ થતું નથી, દીકરો કહ્યું માનતો નથી, આવું બધું હોય. ત્યારે હરિભક્તે કહ્યું કે બાપા, અમને તમને આવા પત્રો જ ના લખવા પડે અને કોઈ પ્રશ્નો જ ઉભા ના થાય, એવો કોઈ ઉપાય ખરો? ત્યારે સ્વામીશ્રીએ કહ્યું, જો રોજ રાત્રે સૌ ભેગા મળી અને કથા વાર્તા કરે તો કોઈ જ પ્રશ્ન ના રહે, અને જો પણ પ્રશ્ન આવે તો દુઃખનો ભાર ન લાગે. એટલે બધા જ પ્રશ્નોના ઉત્તર છે ઘર સભા. આજના યુગની અંદર આપણા સૌના ઘરોમાં ટીવી સેટ હશે, સોફા સેટ હશે, ટી સેટ હશે, પરંતુ આજના વાતાવરણમાં આપણા સૌના મન અપસેટ છે. આ મનોને અપસેટ માંથી સેટ કરવા માટે ઘર સભા ખૂબ જ જરૂરી છે. અમેરિકાની એક મશહૂર કંપનીએ અમેરિકનોનું સર્વેક્ષણ કર્યું. 50 વર્ષથી નીચેની ઉંમરની દરેક વ્યક્તિને પૂછવામાં આવ્યું કે સાચો અમેરિકન હીરો કયો, જે સૌથી વધારે પૈસા કમાવે તે. ત્યારે લગભગ 1000થી વધુ અમેરિકનોનો એક જ જવાબ હતો કે ના, જે વ્યક્તિ જલ્દીથી ધંધો વ્યવસાય પતાવી ઘરે આવે અને પોતાના કુટુંબ સાથે નિયમિત સાંજ ગાળે તે જ અમેરિકનનો સાચો હીરો છે. ઘાસની જેમ ઉછળતી બાળ પેઢીના સંસ્કાર સિંચનની બેદરકારી જોઈને પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે પહેલા તો માતા પિતા બાળકોને રામાયણ અને મહાભારતની કથા કરતા અને શિક્ષણમાં પણ આ વાત આવતી, પરંતુ આજના વાતાવરણમાં તો માતા પિતાને તો પડી જ નથી અને શિક્ષણમાં ભણવામાં આવતું નથી. તેથી આ સંસ્કારો ઘરેથી મળવા ખૂબ જ જરૂરી છે અને આ માટે જરૂર છે ઘર સભા. ઘર સભાથી બાળકોમાં કેવા કેવા સંસ્કાર રોપાય છે? ગાંધીનગરના એક હરિભક્ત એવું કહે છે કે મારા દીકરાઓ ટીવીની માંગણી કરતા નથી, તેઓ સંસ્કારી છે અને માતા પિતાને રોજ પંચાંગ પ્રણામ કરે છે અને હટકે જીત તો કરતા જ નથી ને. આ બધો જ પ્રતાપ ઘર સભાનો છે. વડોદરાના એક હરિભક્ત કહે છે કે જ્યારે કામ બતાવીએ ત્યારે કચવાટ કરતી મારી દીકરીના સ્વભાવમાં ફેરફાર કર્યો હોય તો એ ઘર સભાએ જ કર્યો છે. દાહોદના એક હરિભક્તના પુત્રએ ચોરી કરાવવાના પ્રયત્ન કરનાર સુપરવાઇઝરને કહી દીધું કે મને જેટલું આવડશે એટલું લખીશ, ભલે નાપાસ થઉ કે ભલે ઓછા ટકા આવશે, પરંતુ ચોરી તો નહીં જ કરું. દરેક ઘરમાં 20 કે 25 મિનિટ નિયમિત શાસ્ત્ર વાંચનથી અવિવેક અને સ્વભાવો એ ટળી જાય છે. તેથી જ મહેન્દ્રભાઈ પટેલ કહે છે કે મારા સ્વભાવથી તો ઘરમાં સૌના શ્વાસ ઊંચા રહેતા, આજે રોટલીનો લોટ કઠણ છે, દાળનો રંગ બરાબર નથી, ગલકાના ભજીયા કેમ નથી બનાવ્યા, આની જોડે આર્યું શક, મારા થાળીમાં પીરસાયેલી વાનગીમાં હું રોજ ખોટ કાઢતો જ, પરંતુ આજે છેલ્લા 2 વર્ષથી ઘરમાં સૌને રાહત છે, કારણ ઘર સભા. આમ ઘર સભા એ બાળકોમાં સંસ્કારનું સિંચન કરે છે. ઘર સભાથી બાળકોમાં ટીવી જોવાની કુટેવો દૂર થાય છે અને તેથી જ તેઓ અભ્યાસમાં તેજસ્વી બને છે. યુવાનોમાં નમ્રતા અને વડીલો માટે માન વધે છે. સંસ્કાર સિંચન થાય છે, વ્યસનોથી મુક્ત થવાય છે, કુટુંબમાં આત્મીયતા રહે છે, ક્રોધ માન ઈર્ષ્યા જેવા દુઃખદાયક સ્વભાવો ટળે છે. તો ચાલો આજથી જ અજમાવીએ સબ દર્દો કી એક દવા, ઘર સભા. જય સ્વામિનારાયણ. આજે પ્રવૃત્તિ એટલી બધી થઈ છે કે સાયંકાળે મંદિર જાય ને, રાતના 8 વાગે મૂળ ઓફિસેથી આવે, પછી બધી દીધી પ્રવૃત્તિ હોય એટલે મંદિર જવાનો ટાઈમ જ ન રહે. તો સ્વામી કે કાંઈ નહીં, તમે સાંજે પણ તમારા ઘરે દરરોજ મંદિર થાય, અરે દરરોજ મંદિર છે તો એ તીર્થ છે, ઘર પણ સ્વામી કે તીર્થ થયું. ભગવાનના સંત અને ભગવાનની મૂર્તિ જ્યાં આગળ પધરાય એ ઘર પણ તીર્થરૂપ થઈ ગયું, એ ઘર પણ તીર્થ જ બની જાય છે. અને એ પ્રમાણે તીર્થ સમજીને એની અંદર પણ બેસીને કથા વાર્તા કરી, એટલે ઘર મંદિરની અંદર પણ આપણે કથા વાર્તાની વાત કરી કે દરરોજ જ્યાં પણ થાય તો આપણા સંસ્કાર ઘરના આખા આપણા થઈ જાય, બાળકોના, આપણા જે મોટા મનોબુદ્ધિ જે આપણા બધા હોય કુટુંબીઓ એ સાથે બેસી અને ભજન કીર્તન કરે તો પણ એને પણ શાંતિ સુખ મળી જાય.
એટલે એ પણ એક અગત્યની વસ્તુ છે. એટલે એ મંદિર થયું એટલે ત્યાં આગળ સ્વામી ઘર સભા કરો. તમે મંદિર છે એટલે મંદિરની અંદર જઈને મંદિરમાં જઈને શું સભા કરવાની, કથા વાર્તા કરવાની. આ મંદિરમાં જે કરીએ છીએ એ ઘર મંદિરમાં કરો, કે ઘરની અંદર મંદિર થાય અને સાથે સાથે આપણે સભાનું કામ કરવું, કે એ કથા વાર્તા કીર્તન ત્યાં આગળ પણ કરવાથી આપણા સંસ્કાર સચવાય. આજે માણસ સંસ્કાર વંચિત થયો છે, સંસ્કાર રહિત બનતો જાય છે, કારણ કે પ્રવૃત્તિ એવી થઈ છે અને એની અંદર એવા આકર્ષણ પ્રલોભન છે એટલે માણસ બધો કુસંગે ચડતો જાય છે. એમાં પોતે વ્યસનોથી, બીજા સંસ્કારોથી, કુસંસ્કારોથી અશાંત વાતાવરણ ઊભું થઈ ગયું. એટલે એ બધા સંસ્કારો જો આપણે ન સાચવીએ તો પછી આપણી પરિસ્થિતિ બહુ ખરાબ ધીરે ધીરે થતી જાય છે. એટલે આપણા મૂળ સંસ્કારો સાચીએ તો પછી આ બધું સુખદાયક આપણને મળે. આજે જે આપણા જે વૈદિક કાળથી આપણે વૈદો છે, ઉપનિષદો છે, ભાગવત છે, ગીતા છે અને મહાન સંતો જે પૂર્વ થઈ ગયા અને મહાન આચાર્ય અવતારો આવ્યા એમને જે આપણને વાતો આપી છે એ વાતોને આપણે જો ભૂલી જઈશું તો પછી આપણે મનુષ્ય નહીં રહીએ. અને હવે આપણે મનુષ્યની અંદરથી ચાલ્યા જઈશું ને, પશુ જેને કહેવાય છે એવું ધર્મેની હિના પશુ વિજ્ઞાના નરા નામ, કે મનુષ્ય ધર્મ વગરનો મનુષ્ય પશુ સમાન છે. એટલે ધર્મના સંસ્કારો હોય તો આપણે મનુષ્ય કહેવાય છે. એટલે આ બધા ગ્રંથોનું વાંચન કરવા થકી, મંદિરમાં જવા થકી એ થાય છે. એટલે શ્રીજી મહારાજે પણ પોતે વચનાવર આપ્યું, શિક્ષાવત્રી આપી, એની અંદર બધી વાત ઘણી સરસ લખી છે. એટલે એનું પણ વાંચન કરીએ, એમાંથી શબ્દો ગ્રહણ કરીએ, એવું આપણું જીવન બનાવીએ. ધર્મનું આચરણ જો આપણામાં આવે છે તો જ આપણે મનુષ્ય છે. એ ધર્મના સંસ્કારો એ આપણી અંદર હંમેશા રહે. આજે નીતિ નિયમનું ધોરણ કેટલું નીચું ગયું છે આપણે જાણીએ છીએ. નીચું એટલું બધું ગયું છે કે આજે માણસ માણસ રહ્યો નથી, માણસ માણસ રહ્યો નથી અને એ રીતે પોતે જીવન વર્તે આવે એમાંથી કેટલું સુખ મળશે. એટલે માણસ માણસ રહે એને માટે આ બધી વસ્તુ કરવાની જરૂર છે. ભલે આપણી પ્રવૃત્તિ છે કરો, એમાં કોઈ ના નથી. જેને નોકરી હોય, ધંધો હોય, વ્યવસાય બીજું હોય, પણ વસ્તુ આ ભૂલો નહીં. અને આ વસ્તુ ન ભૂલાય, આપણું જે આધ્યાત્મિક વાત છે કે આપણા સંસ્કારો ન ભૂલાય એને માટે આ મોટા પુરુષોની આજ્ઞા છે કે મંદિર છે, ઘર સભા છે અને ઘરની અંદર આ સભાની અંદર આ હંમેશા બેસીને જો કરશું તો આપણા બાળકોને પણ સંસ્કાર મળશે, આપણા કુટુંબને પણ સંસ્કાર મળશે અને એ સંસ્કાર લઈને જ્યાં જશે એ સંસ્કારની પ્રવૃત્તિ કરશે. એટલે આજે સંસ્કારની બહુ જરૂર વસ્તુ છે, મૂળ પાયાની વસ્તુ છે કે એ જો આપણે બરોબર રીતે એ સંસ્કારો આપણા જીવનમાં દ્રઢ થશે, આપણા કુટુંબમાં થશે, આપણા સમાજમાં થશે, રાષ્ટ્રમાં થશે, તો એ રાષ્ટ્ર પણ ઉન્નત બનશે અને એ પણ શાંતિ સુખ મળું મળી જશે. ત્યારે એ માટે આ બધું મોટા પુરુષોનો આગ્રહ છે. એટલે ઘર સભા એ બહુ અગત્યની વસ્તુ છે. કારણ કે મેં કહ્યું આજે વ્યવસાય એટલો બધો છે કે આપણે અહીંયા આવી શકીએ નહીં, દરરોજ રવિવારે કે દરરોજ મંદિરમાં સભા ન થઈ શકે અને એ લાભ ન લઈ શકે. એટલે ઘર સભા, એટલે ઘર સભાની અંદર ટાઈમ આપણો જે હોય ખાઈ પીને આઠ કલાક, અડધો કલાક, એવો એક નિયમ જ કરવો જોઈએ. આજે એવો નિયમ કરીએ તો થઈ જાય. પછી આ વસ્તુ કેવી છે કે આ શ્રદ્ધાનો વિષય છે, આ શ્રદ્ધાનો વિષય છે. કારણ અંદર એમ થાય કે આવા ભેગા થઈને શું થયું, કાંઈ નથી, પણ ભેગા થવાથી જ બધું થાય છે. આ ભગવાનનું જે વાત છે, આધ્યાત્મિક વાત છે, ધર્મની વાત છે, એમાં શ્રદ્ધાપૂર્વક કામ થવું જોઈએ અને નિયમિત થવું જોઈએ, તો જ આપણને એનો લાભ થાય. સ્વામી કે એક લોટો પાણી ઢોળી આવ્યા તો અહીંયા કંઈ આપણે પાણી ભરાય નહીં, પણ મેં પણ ટીપે ટીપે દરરોજ પડે થોડું થોડું તો પાણી ભરે. તમે પછી દરરોજ ભલે પાંચ ઘડા ઢોળી આવો અને ઘણું વસ્તુ ત્યાં નાખ્યા પણ એ પાણી સુકાઈ ગયું, પણ દરરોજ જો પડતું રહે તો ધીરે 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 વર્ષે બે વર્ષે આખું સરોવર થઈ જાય. એમ આપણી અંદર થોડા થોડા સંસ્કાર પડતા, તમે એક દાડો મંદિર જાઓ અને નિયમિત પછી કલાક અડધો કલાક જાઓ, ઘરે પણ નિયમિત તમે સભા કરો, સભાની અંદર નિયમિત સભા થાય, પછી એક દાડો કરી તો કંઈ બધાને કંઈ મજા આવતી નથી. પણ મજા એક દાડો નહીં આવે, મજા એક દિવસે આવતી નથી કે આપણે પૈસા નાખ્યા તરત પછી પૈસા આવતા નથી. ફેક્ટરી લાખો કરોડ રૂપિયા ફેક્ટરી નાખી તરત પૈસા નથી આવતા, એની અંદર પછી શ્રદ્ધા રાખી નિયમિત રીતે મહેનત કરી એમ થાય. એમ નીતિ એકદારો સભા કરીને આપણું મન આમ કેમ ના થયું એવું કશું થતું નથી, ધીરે ધીરે થાય. એની સાધના કરવી પડે, એનો પ્રયત્ન કરવો પડે, નિયમ પ્રમાણે કામ કરવું પડે તો થઈ જાય. એટલે શ્રદ્ધા છે પણ સાથે જો નિયમ ના હોય તો પણ માણસ વધી શકે નહીં, તો પણ એનો વિકાસ થઈ શકે નહીં, તો પણ આધ્યાત્મિક રીતે આપણો વિકાસ ન થઈ શકે. પણ નિયમિત રીતે એને કરવા થકી આપણે આ બધી વસ્તુ બને છે. એટલે ઘર સભા એ પણ બહુ જ અગત્યની વસ્તુ છે કુટુંબની અંદર શાંતિ લાવવા માટે અને એ પ્રમાણે સમાજમાં પણ શાંતિ લાવવા માટે. સમાજમાં આપણે એવું આયોજન થાય છે, રાષ્ટ્રમાં આયોજન એ થાય છે. એટલે આ ઘરની અંદર જો થશે તો પછી આગળ આપણે વધી શકીએ. મૂળ વસ્તુ છે કે પાયાની વસ્તુ છે કે ઘરથી તમે, એટલે પહેલું તમે તમારું ચારિત્ર સુધારો તો આખી દુનિયાનું ચારિત્ર સુધરશે. એમ આપણે કહે છે પહેલું ઘરથી જ આપણે આરંભ કરવાનો. એટલે પહેલું આપણા ઘરમાંથી આવી સભાનું આયોજન કરી નિયમિત રીતે આપણે જો સભાઓ કરતા રહીશું તો પછી બીજે બધા પણ એની પ્રસન્નતા થશે, દરેકને પ્રેરણા મળશે. પણ એની શ્રદ્ધા રાખીને આપણે ધીરે 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 કરવા છે. કોઈ બેસે ના બેસે પણ બોલાવીને સમજાવીને એજથી પ્રેમથી કુટુંબની ભાવના એક તો વધે,
આજે કુટુંબ ભાવનાઓ છિનભીન થઈ ગઈ છે કે સૌ મને કોઈ ભેગા બેસવા નહીં, ભેગા બેસીને ખાવા નહીં, ભેગા બેસીને વાત કરવા નહીં, સૌ આવેના કામ પ્રમાણે સૌ કરીને ચાલે છે. એટલે આપણું સમાજની એક પણ ભિન્નતા થઈ જાય, એટલે એકબીજાના પ્રત્યેની આત્મીયતા પણ હતી. બાપ છોકરા ન રહે, છોકરા વહુ સાસુ ન રહે, અને એવા બધા ઘણા પ્રશ્નો જે ઘરના ઉભા થાય છે એનું પણ કારણ છે. કારણ ભેગા બેસીને તે વાતચીત નહીં, એક બધા પ્રશ્ન સાંભળવા નહીં, એકબીજાની સાથેનો કોઈ પ્રેમ વધે નહીં, કાંઈ ના વધે. એટલે છોકરો છોકરાની રીતે વળતો હોય, ક્યાં જતો હોય એ પણ ખબર ના હોય, બહુ એની રીતે ચાલતા હોય, ઘરમાં બહેના છોકરા બધાને કોઈ જાતની એક આત્મીયતા વધતી નથી. એ પણ આ એક બેસવાથી, ઘર સભામાં બેસવાથી કંઈક આપણે એ વાત સાંભળવા થકી એમના મનને કંઈ પ્રશ્નો પણ નિરાકરણ થયા, અને બેસીને કંઈ વાત કરવાથી પણ નિરાકરણ થઈ ગયા છે. એટલે ભેગા બેસવાથી, ભેગા જમવાથી પણ એક આપણી કુટુંબ ભાવનાઓ એક રહે. કોરોના મહામારીથી આપણું વિશ્વ વહેલી તકે મુક્ત થાય અને વિશ્વમાં સર્વત્ર સર્વ પ્રકારે સુખ અને શાંતિનું પ્રવર્તન થાય તે માટે આપણે સૌ સ્વામિનારાયણ મહામંત્રના ધૂનગાનમાં જોડાઈએ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિં સાક્ષરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં દિવ્યરૂપં પરં શાંતિદં મુક્તિદં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. શ્રીહરિં